નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે આ ગણિતના ચેપ્ટરની અંદર આપણે પહેલાં શીખી ગયા ગયા વિડીયોમાં વિભાજ્યતાની ચાવીઓ બે ત્રણ ચાર પાંચ હવે આમાં પાછી આપણે ખબર છે કે બેથી દસ સુધીની ચાવીઓ શીખવાની છે તો હવે છઠ્ઠા નંબરની ચાવી એટલે કે છની વિભાજ્યતાની ચાવી તો એની વ્યાખ્યા શું બનશે આપણે કંઠસ્થીકરણમાં રોજ આ બધી ચાવીઓની વ્યાખ્યા બોલવાની છે જેથી કરીને આ બધી વ્યાખ્યા આપને મોડે થઈ જાય કંઠસ્થ થઈ જાય હવે જોઈએ છ નંબરની વિભાજ્યતાની ચાવી તો આપેલી સંખ્યાનો અથવા જે સંખ્યાનો એકમનો અંકની બેકી સંખ્યા હોય ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આપેલી સંખ્યા અથવા તો જે સંખ્યાનો એકમનો અંક એકમનો અંક આપણે ખબર જ છે કયો અંક થાય બેકી સંખ્યા હોય કેવી સંખ્યા હોય બે કી સંખ્યા હોય અને તે સંખ્યાના બધા જ અંકોના સરવાળાને હવે એ સંખ્યાના બધા જ અંકોને સરવાળો કરવાનો છે એકમનો અંક કેવો હોય બેકી સંખ્યામાં હોવો જોઈએ અને તે સંખ્યાના બધા જ અંકોના સરવાળાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો જ આપેલી સંખ્યાને છ વડે નિશેષ ભાગી શકાય વ્યાખ્યા એવી કહેવા માંગે છે અહીંયા તમને આપેલું છે ઉદાહરણ તરીકે એકસો ચુમ્માલીસ આ તમને આપેલો છે એકમનો અંક એકમ દશક સો એટલે આ એકમનો અંક છે કેવો છે છે બેકી બેકી સંખ્યામાં અને સંખ્યા આપને બધાને ખબર જ આવે બે ચાર છ આઠ દસ તો આ ચાર છે એ બેકી સંખ્યા છે હવે અહીંયા તમને ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ તરીકે આપેલું છે કે એકમનો અંક બેકી સંખ્યા છે હવે સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો છે તો કઈ રીતે તો અહીંયા એકસો ચુમ્માલીસ આપેલા છે એટલે એક વત્તા ચાર વત્તા ચાર બરાબર બરાબર આનો સરવાળો કેટલો થાય ચાર ને ચાર આઠ આઠ ને એક નવ તો અહીંયા આપણે અહીંયા ભાગાકાર કરીએ છીએ કે નવ ભાગ્યા ત્રણ તો ત્રણ તેરી નવ એટલે જવાબ કેટલો આવશે ત્રણ એટલે આપેલી સંખ્યાને આપણે નિશેષ ભાગી શકીએ છીએ સીધો આપને ખ્યાલ આવી જશે હવે ઉદાહરણ બીજું લઈએ સાત હજાર ચારસો ને આપેલા છે એકમનો અંક કેવો આપેલો છે આઠ દસ એકમનો છે બેકી સંખ્યા હવે આનો સરવાળો કરીએ ચાર સાત વત્તા ચાર વત્તા બે વત્તા આઠ હવે આનો સરવાળો કરીએ એટલે કેટલો આવે છે જવાબ એકવીસ તો એકવીસ ભાગ્યા ત્રણ ત્રણ વડે આપણે ભાગવાનું છે એટલે એકવીસ ભાગ્યા ત્રણ એનો જવાબ આવશે સાત તો કઈ રીતે સાત તેરી એકવીસ એટલે જવાબ આવશે સાત એટલે કહેવાય છે કે સાત હજાર ચારસો ને અઠ્યાવીસને છ વડે નિશેષ ભાગી શકાય છે આ ચાવીઓ ખાસ યાદ રાખવાની તમને પાછળ આવવાના આધારે જ બધી ખાલી જગ્યા પૂછાશે ને બધી ખાલી જગ્યાઓ તમારી જાતે કરવાની છે એટલે ચાવીઓને ખાસ યાદ રાખજો હવે આવે છે સાતની વિભાજ્યતાની ચાવી તો એ ચાવી શું કહેવા માંગે છે તો આપેલી સંખ્યાનો એકમનો અંક દૂર કરી વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો આપેલી સંખ્યાનો એકમનો અંક દૂર કરી બાકી રહેલી સંખ્યામાં શું કહેવા માંગે છે સાત નંબરની જે સંખ્યા આપેલી છે એકમનો અંક દૂર કરવાનો છે એટલે કે બાકી રહેલી સંખ્યામાં હવે જે એકમનો અંક દૂર કર્યો છે એમાં હવે બાકી રહેલી સંખ્યા છે એમાં દૂર કરેલા અંકના પાંચ ગણા ઉમેરવાના છે હમણાં હું તમને એક્ઝામ્પલ તરીકે બતાવીશ જો આપેલી સંખ્યા છે એમાંનો એકમનો અંક દૂર કરવાનો છે અને બાકી જે સંખ્યા રહેલી છે એમાં જે દૂર કરેલો અંક છે ને એના પાંચ ગણા એટલે કે પાંચ આરે ગુણા કરીને ગુણાકાર કરી જે સંખ્યા મળે એ આપેલી સંખ્યામાં ઉમેરવાનું છે હવે દૂર કરેલા અંકના પાંચ ગણા ઉમેરો મળતી નવી સંખ્યાને હવે એ ઉમેરા પછી જે સંખ્યા આપને મળે છે એ સંખ્યાને જો સાત વડે નિશેષ ભાગી શકાય આપેલી સંખ્યાને સાત વડે નિશેષ ભાગી શકાય હવે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો અહીંયા ઓગણપચાસ ચાવીમાં કે એકમનો અંક દૂર કરવાનો છે અને પાછળ જે સંખ્યા વધે છે હવે આ એકમનો અંક નવ છે એને આપણે દૂર કરીએ એટલે કેટલા વધે ચુમ્મોતે હવે આ ચુમ્મોતે ની અંદર નવ ના એટલે કે દૂર કરેલો અંક કયો છે નવ તો નવના કેટલા ગણા ઉમેરવાના છે પાંચ ગણા એટલે કે નવ ને પાંચ આરે ગુણાકાર કરવાનો છે અહીંયા સાતસો ને ની અંદર એકમનો અંક દૂર કરીએ છીએ એટલે કે એને દૂર કરવાનો છે પાછળ હવે ધ્યા ચુમ્મોતેર બરાબર હવે એકમના અંકના પાંચ ગણા કરવાના છે તો નવ ને પાંચ આરે ગુણાકાર કરીએ એટલે કેટલા થાય અહીંયા ઉદાહરણ પણ તમને આપી દીધું છે કે નવ ગુણ્યા પાંચ બરાબર પિસ્તાલીસ પાંચ કેટલા થાય પિસ્તાલીસ હવે આ ચુમ્મોતેર ની અંદર પિસ્તાલીસ ને ઉમેરવાના ફરી વખત ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે સાત નંબરની વિભાજ્યતાની ચાવી શું કહેવા માગે છે કે એકમનો અંક છે એને દૂર કરવાનો છે અને પાછળ જે સંખ્યા વધે છે એટલે કે નવને દૂર કર્યા પછી ચુમ્બોતેર વધે છે તો આ દૂર કરેલા અંકમાં પાંચ ગણા કરવાના છે તો નવ છે એના પાંચ ગણા હવે આ ચુમેતેર વધ્યા છે એ આપણે અહીંયા મૂક્યા અને દૂર કરેલો અંક નવ છે તો નવને પાંચ આરે ગુણાકાર નવના પાંચ ગણા એટલે પાંચ આરે ગુણાકાર કરવાનો છે તો પાંચ નવ્વા પિસ્તાલીસ કરેલા જે ઉમેરતા પાંચ ગણા કરી ઉમેરતા જે નવી સંખ્યા વળે છે એને આપણે સાત વડે કેટલા વડે ભાગવાના છે સાત વડે ભાગવાના છે જો મળતી નવી સંખ્યાને ને સાત વડે ભાગો તો એકસો ને ઓગણીસ આપણે નવી સંખ્યા મળી છે એને સાત વડે ભાગીએ તો કેટલા થાય સાત એકા સાત અગિયાર માંથી સાત જાય એટલે ચાર વધ્યા ઉપરથી આપણે આ નવ ને નીચે ઉતાર્યા કેટલા થઈ સંખ્યા ઓગણપચાસ તો સાત સત્તા ઓગણપચાસ કેટલા આવ્યા સત્તર તો એકસો ને સાત વડે નીચે ભાગી શકાય છે એટલે કે એકસો ને સાત વડે નીચે ભાગી શકાય હવે વિભાજ્યતાની આઠ નંબરની ચાવી એટલે કે આઠ ની વિભાજ્યતાની ચાવી આપેલી સંખ્યાના સંખ્યાના અથવા તો જે એકમ દશક અને સોના અંક થી બનતી વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે આઠ નંબરની ચાવી માં હવે શું કહેવા માંગે છે કે એકમ દશક અને સોના અંક થી બનતી બનતી આઠ વડે વિભાજ્ય છે એવું કહેવામાં આવે છે હવે ઉદાહરણ તરીકે જોઈએ તો અહીંયા તમને એક બે ત્રણ ચાર અંક આપેલા છે કે એકમ દશક સો ને હજાર છ હજાર ચોર્યાસી તમને કેવા શું માંગ્યું હતું કે એકમ દસક અને સોના અંક થી સંખ્યા બનાવી છે આઠ નંબર ની ચાવી માં ત્રિઅંકી સંખ્યા પછી આગળ ગમે એટલી તમને સંખ્યા આપી હોય એ તમારે ધ્યાનમાં લેવાની નથી ફક્ત ત્રિઅંકી સંખ્યાને ધ્યાનમાં લેવાની છે અને એ સંખ્યાને આઠ વડે

તમે આગળ સંખ્યા શીખી ગયા છો એ પ્રમાણે તમારે ગણતરી કરવાની છે હવે ત્રિઅંકી સંખ્યા બનાવવાની છે એકમ દશક અને સો ની તો આ ત્રિઅંકી અને આગળ ગમે એટલી સંખ્યા હશે આપણે એને ધ્યાનમાં લેવાની નથી તો ત્રિઅંકી સંખ્યા છે તમારી એકસો ને ચુમ્માલીસ હવે એકસો ચુમ્માલીસ ભાગ્યા આઠ આપણે ભાગાકાર પણ અહીંયા જોઈ લઈએ એકસો ચુમ્માલીસ ભાગ્યા આઠ તો આઠ એકા આઠ ચૌદ માંથી આઠ જાય એટલે છ વધ્યા ઉપરથી ચાર ઉતારી એટલે ચોસઠ ની સંખ્યા આઠ અઠા ચોસઠ અહીંયા કેટલા આવશે અઢાર કેવાય છે કે વિભાજ્યતાની ચાવી આઠ વડે જ અંકોના સરવાળાને જો નવ વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યા નવ વડે વિભાજ્ય છે એવું કહેવાય આપણે આગળ એક ચાવી શીખી ગયા છે કે બધા અંકોનો સરવાળો કરવાનો છે એને કેટલા વડે ભાગ કરવાનો છે એ તમારે આગળની સંખ્યા આપણે શીખા છે એ વિભાજ્યતાની ચાવી એમાં તમારે જોવાનું રહેશે નવની વિભાજ્યતાની ચાવી કેવી છે એકદમ સરળ છે કે આપેલી સંખ્યાના બધા જ અંકોનો સરવાળો કરવાથી જે સંખ્યા મળે એ સંખ્યાને તમારે નવ વડે નિશેષ ભાગી શકાય તો જ તે સંખ્યાને નવ વડે વિભાજ્ય છે એવું કહેવામાં આવે છે